વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ એમાં પહેલા લેક્ચરમાં શરૂઆત કરીએ છીએ. આપ સૌએ આમાં ખૂબ ધ્યાન રાખવાનું છે, એમાં દાખલાઓ નથી, થિયરી છે, આકૃતિઓ છે, એના પરથી આપણે સવાલ જવાબ આપવાના છે. અમુક શબ્દો એવા પણ છે જે આગળના ધોરણમાં આપણે શીખી ગયા છીએ, જેમ કે દ્વિપરિમાણીય એટલે ટુ ડાયમેન્શનલ. કેટલીક સમતલ આકૃતિઓ ને બે જ માપ હોય છે. સમતલ આકૃતિ ઘણી બધી એવી છે કે જેને બે જ માપ હોય છે. કયા બે માપ? લંબાઈ અને પહોળાઈ. આવા આકારોને દ્વિપરિમાણીય આકાર કહે છે. દ્વિપરિમાણીયને ટુડી પણ કહેવાય. દાખલા તરીકે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે, આ બધા ટુડી આકૃતિઓ છે. ત્રિકોણને ઇંગ્લિશમાં ટ્રાયંગલ કહેવાય, ચોરસને સ્ક્વેર કહેવાય, લંબચોરસને રેક્ટેંગલ કહેવાય અને વર્તુળને સર્કલ કહેવાય. હવે આપણે ત્રિપરિમાણીય જોઈએ. ત્રિપરિમાણીય એટલે શું? ત્રિપરિમાણીયને ઇંગ્લિશમાં થ્રી ડાયમેન્શનલ કહેવાય. કેટલાક ઘન પદાર્થોને ત્રણ માપ હોય છે, જેમ ટુ ડાયમેન્શનલમાં સમતલી આકૃતિને બે માપ હોય, તેમ ત્રિપરિમાણીમાં ત્રણ માપ હોય છે. કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા ઊંડાઈ. આવા પદાર્થોને ત્રિપરિમાણીય આકારો કહે છે અને ટૂંકમાં તેને 3D પણ કહે છે. એમાં અમુક 3D ઉદાહરણ આપ્યા છે, સમઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે. એમાં તમે લંબઘન લઈ શકો, પ્રિઝમ લઈ શકો, પિરામિડ પણ લઈ શકો. પણ આપણે અહીંયા આ ચાર આકૃતિ દર્શાવેલી છે. એમાં પહેલી આકૃતિ છે સમઘન, ક્યુબ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય સરખી હોય. બીજો નળાકાર, સિલિન્ડર. ત્રીજો શંકુ, કોન અને ચોથું ગોલક, સ્ફિયર. આ રીતે આ ત્રિપરિમાણીય આકૃતિઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડાક ચિત્રો લીધા છે. નીચેના ચિત્રોને તેમના આકાર સાથે જોડકા છે. પહેલા આપણે આકારોના નામ અને આકૃતિઓ લઈએ. ખેતર. ખેતર કેવો દેખાય તમને? અહીંયા ખેતરમાં ચોરસ ખેતર છે અને ઉપર ત્રિકોણ આકારનો ખેતર છે. નળાકારમાં ખાંચો, ભમરડો, વર્તુળાકાર બગીચો અને રસ્તાની ચોકડી, આટલા આકારો અહીંયા દર્શાવેલા છે. હવે આકારમાં સામે અલગ અલગ આડાવડા નામ આપેલા છે, એ આપણે યોગ્ય જોડકા જોડવાના છીએ. તો પહેલાં ખેતર. તો ખેતરની સામે શું આવશે? ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર એટલે સી. એટલે પહેલાંનો જવાબ આપણે અહીંયા નીચે જવાબ માટે લખેલું છે, પહેલાંનો સી આવશે. તે જ રીતે આ બાકીના જવાબ પણ આપણે યોગ્ય રીતે ગોઠવીને લખી કાઢીએ. તો બીજું છે નળાકારમાં ખાંચો. નળાકારમાં ખાંચો, તેમાં ડી આવશે. ડીમાં જો નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલ હોય એટલે બીજાનો જવાબ આવશે ડી. ભમરડો, શંકુ પર અર્ધ ગોલક ગોઠવવામાં આવેલ હોય એટલે ઈ આવશે. પછી વર્તુળાકાર બગીચો. તો વર્તુળાકાર બગીચો એટલે વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો છે એટલે બી આવશે. અને નંબર 5, રસ્તાની ચોકડી. તો રસ્તાની ચોકડીમાં લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા એટલે એમાં જવાબ આવશે એ. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો. તમે નોંધ્યું હશે કે ત્રિપરિમાણીય વસ્તુઓને જુદી જુદી જગ્યાઓથી જોતા
જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમ એક જ વસ્તુને આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્ય એટલે જુદા જુદા એંગલથી અલગ અલગ આકારે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે નીચે આપેલ ઝૂંપડીને જુદા જુદા સ્થાનેથી જોતા કેવી દેખાય તે જુઓ. આ ઝૂંપડી છે, આગળનો ભાગ, બાજુનો ભાગ, ઉપરનો ભાગ. આગળનું દ્રશ્ય આ રીતે દેખાય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય આ રીતે અલગ અલગ સ્થળેથી જોતા ઝૂંપડી આ રીતે દેખાય છે. તે જ રીતે આપણે પ્યાલા માટે જોઈ શકાય. પ્યાલાને તમે જુઓ તો આ પ્યાલાની આકૃતિ છે જે બાજુમાંથી આવી દેખાય અને ઉપરથી જુઓ તો આ રીતે દેખાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળનું દ્રશ્ય જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્રન્ટ વ્યૂ, ઉપરથી દેખાતા દ્રશ્યને ટોપ વ્યૂ કહેવાય અને પાછળના દ્રશ્યને બેક વ્યૂ કહેવાય. ડાબી બાજુથી દેખાતા દ્રશ્યને લેફ્ટ વ્યૂ અને જમણી બાજુથી દેખાતા દ્રશ્યને રાઇટ વ્યૂ કહેવામાં આવે છે. હવે આપણે ઈંટને જુદા જુદા સ્થાનેથી જોતા મળતા દ્રશ્યોને ધ્યાનથી જુઓ. ઈંટ ઉપરથી, આગળથી અને બાજુમાંથી એના ત્રણેયના અલગ અલગ આકાર આપ્યા છે. આગળથી દેખાતું દ્રશ્ય, બાજુમાંથી દેખાતું દ્રશ્ય અને ઉપરથી દેખાતું દ્રશ્ય. પછી અહીંયા સમઘનથી બનેલા જુદા જુદા દ્રશ્યો આપ્યા છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આકૃતિમાં સમઘન, ત્રણ સમઘન દ્વારા બનેલ આકાર, અહીંયા કેટલા સમઘન છે? ત્રણ, એક, બે અને ત્રણ. આગળથી સમઘનનો આકાર આ રીતે દેખાય છે, બાજુમાંથી આ રીતે અને ઉપર આ રીતે. તો તમે જોઈ શકો છો બાજુમાંથી દેખાતો દ્રશ્ય એટલે આ બે તમને ચોરસ દેખાશે. આગળથી જુઓ તો આ ત્રણ આવશે, એક, બે, ત્રણ, આ બે ને આ ત્રણ, અને ઉપરથી એક અને આ બે એટલે આ બે ચોરસ દોર્યા છે. પછી આવા ચાર સમઘન હોય તો ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય જોઈએ. આગળના દ્રશ્યમાં અહીંયા આપણને આ રીતે આકૃતિ દેખાય, ઉપરથી આ રીતે એક, બે, ત્રણ, ચાર દેખાય. આગળથી બે દેખાય છે અને બાજુમાં એક, બે અને ત્રણ દેખાય છે. પછી ચાર સમઘન દ્વારા બનેલ બીજી આકૃતિ બીજા શેપમાં આપણે ગોઠવેલા છે એ પણ આપણે જોઈ લઈએ. બાજુમાંથી દેખાતો દ્રશ્ય તો બાજુમાં બે છે, આગળથી દેખાતા દ્રશ્ય એક, બે, ત્રણ દેખાય છે અને ઉપરથી દેખાતા દ્રશ્ય એક, બે, ત્રણ ને ચાર આમ આપણને જોવા મળે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.1 વિશે થોડોક અભ્યાસ કરવાના છે. પુસ્તકના પાના નંબર 157માં સ્વાધ્યાય 10.1 એનો પ્રશ્ન 1, અહીં દરેક ઘન વસ્તુઓના બે દ્રશ્ય, બાજુનો દેખાવ એટલે સાઈડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય ટોપ વ્યૂ આપેલ છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યો ને જોડો, પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલ છે. અહીંયા ત્રણ ખાના ત્રણ ભાગ છે, વસ્તુ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. પહેલી વસ્તુ બોટલ છે, બીજી વસ્તુ વજનિયું છે. પહેલાં બધું આપણે જોઈ લઈએ પછી આપણે જોડકાની વાત કરીશું. ત્રીજીમાં થર્મોસ, ચોથી આકૃતિ કપ્રકાબી અને પાંચમો ડબ્બો છે, બરાબર. તો હવે આપણે સૌથી પહેલાં
આપણે બોટલની વાત કરીએ તો બોટલ એ એનો બાજુનો દેખાવ આ છે અને ઉપરનો દેખાવ આ છે, બરાબર. તે જ રીતે હવે આપણે જોઈએ બીજી આકૃતિ વજનિયું. તેનો બાજુનો દેખાવ નંબર એક અને ઉપરનો દેખાવ એ નંબર પાંચમાં આવશે, આ આવશે, બરાબર. આ ઉપરનું વજન આકૃતિ છે. પછી નંબર સી થર્મોસ. થર્મોસ એ બાજુનો દેખાવ આપણે આ રીતે છે અને થર્મોસનો ઉપરનો દેખાવ આ આવશે. પછી કપરકાબી. કપરકાબીમાં સૌથી છેલ્લે પાંચમાં આવશે અને અહીંયા કપરકાબીમાં આવશે, આ આવશે ત્રણ નંબર. પછી ડબ્બો. ડબ્બો લઈએ તો ડબ્બામાં બે નંબર અને અહીંયા એક નંબર આવશે. આ રીતે વિદ્યાર્થીઓ તમારે યોગ્ય જોડકા બનાવવાના છે. આકૃતિ આપણે દોરવાની નથી, ખાલી પ્રશ્ન એકની સૂચના લખી આ નંબર જવાબ તમારે નોટમાં લખવાના છે. જવાબમાં જેમ કે પહેલાંનો જવાબ છે એ ત્રણ ચાર, તે જ રીતે બીનું શું આવશે, બીનું આવશે બી એક અને પાંચ. સીનો જવાબ, સીનો આવશે ચાર અને બે. આ રીતે બધાના જવાબ આપણે આ રીતે ક્રમમાં લખવાના છે. પ્રશ્ન બે, આપેલ ઘન વસ્તુની સામે ત્રણ દ્રશ્ય આપેલ છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર આગળ અને બાજુના દ્રશ્યો ઓળખો અને સમજો. પહેલી આકૃતિ કબાટ. આ ત્રણ દ્રશ્યો છે, આગળનું દ્રશ્ય, ઉપરનું દ્રશ્ય અને બાજુ. તો પહેલામાં આવશે આગળનું દ્રશ્ય, બીજામાં બાજુનું દ્રશ્ય અને ત્રીજી આકૃતિ એ ઉપરનું દ્રશ્ય છે. બધી આકૃતિ આપેલી જ હશે, તમારે ખાલી નીચે નામ લખવાના છે. આ પ્રશ્નમાં પણ તમારે નોટની અંદર માત્ર જવાબ લખવાના છે, આકૃતિ દોરવાની નથી. પ્રશ્ન બે, એકનો બી માચિસની આકૃતિ છે. આગળનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. તો પહેલી આકૃતિ તમે જોઈ શકો છો એ બાજુનો દેખાવ છે. બીજી આકૃતિ એમાં આગળનો દેખાવ છે અને ત્રીજી આકૃતિ ઉપરનો દેખાવ છે. આ રીતે આપણે બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન ત્રણમાં પણ આપણે આ રીતે આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખો. અહીંયા એક બે ત્રણ સમઘન છે, આગળનો દેખાવ, બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. અહીંયા ત્રણ આકૃતિ આપી, એક બે ત્રણ એટલે ઉપરનો દેખાવ થઈ ગયો અને આગળનો દેખાવ અને બાજુનો દેખાવ. આમાં આગળ પાછળ થઈ જાય તો ચાર. આ રીતે આપણે બાકીની આકૃતિઓનો પણ તમારે જાતે જ જવાબ આપવાનો છે. પછી આપણે આવે છે પ્રશ્ન નંબર ચાર. પ્રશ્ન ચાર, નીચે આપેલી વસ્તુનું આગળનું દ્રશ્ય, ફ્રન્ટ વ્યૂ, બાજુનું દ્રશ્ય, સાઇડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય, ટોપ વ્યૂ તમારી નોટબુકમાં દોરો. પહેલી આકૃતિ છે સૈનિકનો તંબુ. સૈનિકનો તંબુ એમાં આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય, ઉપરનું દ્રશ્ય. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ફરજિયાત આકૃતિ દોરવાની છે. મેં અહીંયા આકૃતિ દરેકની દોરેલી છે, બરાબર ધ્યાન આપજો. આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. ટેબલ. ટેબલમાં ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય. આગળનું દ્રશ્ય આ રીતે આવે, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. હવે વિદ્યાર્થી મિત્રો લોખંડની નટ. લોખંડની નટનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય
ઉપરનું દ્રશ્ય. છોલ્યા વગરની પેન્સિલ, એમાં આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય, ઉપરનું દ્રશ્ય, તેમજ પાસો, એમાં આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. ઘન, આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય, ઉપરનું દ્રશ્ય, આગળનું, બાજુનું અને ઉપરનું દ્રશ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 10.1 ઘરેથી પૂર્ણ કરવાનું છે એ આપણે બંને નોટમાં લખીશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હોમવર્કમાં સ્વાધ્યાય 10.1 બંને નોટમાં લખો. અહીં આપણે લેક્ચર પૂરું કરીએ છીએ.